ગાંધી નો પરોઢિયું ભાગ 129. હું ડૉક્ટર સુરેશ અવૈયા પૂજ્ય બાપુના આફ્રિકા ગમનની વાત કરીશ. પીટર મારિત્સબર્ગની ઘટનાએ ગાંધીજીના વ્યક્તિત્વમાં જબરું પરિવર્તન આણી દીધું. જાણે કોશેટામાંથી મુક્ત થતું પતંગિયું. 5 દિવસના ગાંધીજીના અનુભવ ત્યાંના હિન્દીઓ સારું કાંઈ નવા નહોતા, પણ એ અનુભવનો ગાંધીજી જે પ્રતિભાવ પાડ્યો તે સાવ નવો અને મૌલિક હતો. વ્યક્તિત્વે વિરાટવતમાં પ્રવેશમાં કર્યો હતો. જે માત્ર વ્યક્તિની ગરિમાનો પ્રશ્ન હતો તે આખી હિન્દી કોમની ગરિમાના પ્રશ્નરૂપે દેખાવા લાગ્યો. હવે ગાંધીજી માત્ર દાદા અબ્દુલ્લાના વકીલ નહોતા રહ્યા, દક્ષિણ આફ્રિકામાં વસતા તમામ હિન્દીઓના એ મનથી વકીલ બની ચૂક્યા હતા. જેમ દાદા અબ્દુલ્લાના વકીલ બનતા પહેલાં ઝટપટ નામાનું શિક્ષણ મેળવી લીધું હતું, તેમજ પ્રિટોરિયા જતાની સાથે જ તેમણે દક્ષિણ આફ્રિકાના હિન્દીઓના પ્રશ્નનો અભ્યાસ પણ શરૂ કર્યો. ભારત અને પૂર્વ એશિયાના દેશોની સમૃદ્ધિની લાલચે વારાફરતી પોર્ટુગલ, હોલેન્ડ, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના વહાણવટુઓ કેપ ઓફ ગુડ હોપ થઈને હિન્દ મહાસાગરના પૂર્વ તરફ જતા થયા. આટલી લાંબી મુસાફરીમાં આફ્રિકા ખંડની આ ભૂશિર વહાણવટુઓ સારું વિશ્વમાં ખાવાની જગ્યા થઈ પડી હતી. ધીરે ધીરે ત્યાં કેટલાક લોકોએ વસવાટ પણ કર્યો. હોલેન્ડના ડચ લોકોએ પોર્ટુગલ લોકોએ હરાવીને ત્યાં થાણા નાખ્યા. શરૂઆતમાં ડચ સરકારે હોલેન્ડથી આવીને વસેલા પોતાના પુરુષોને સ્થાનિક કાળા જોડે વિવાહ સંબંધો બાંધવાને પ્રોત્સાહન પણ આપ્યું હતું. આ વસવાટથી અનેક દેશના અનેક રંગના રક્તનું મિશ્રણ થયું. મુખ્યત્વે ડચ લોહીવાળા લોકો આફ્રિકામાં બોઅર કહેવાયા, અને જે લોકો આ ભાષા બોલતા તેને ટાલ એટલે કે ભાષા કહે છે, જે ડચ ભાષાનો જ એક અપભ્રંશ છે. આજે એ ભાષા આફ્રિકન નામે ઓળખાય છે. ડચ લોકો પછી દક્ષિણ આફ્રિકામાં આવનાર અંગ્રેજ હતા. તેમણે તેમના પછી આવનાર ફ્રેન્ચ લોકોને ઝાઝા ફાવવા ન દીધા અને ડચ લોકોને પણ લશ્કરી અથડામણમાં પરાસ્ત કર્યા. બોઅર અને બ્રિટન લોકોના વલણમાં એક ફરક હતો. ઇંગ્લેન્ડમાં થોડા વખત પહેલાં જ ગુલામીની પ્રથા નાબૂદ થઈ ચૂકી હતી અને અંગ્રેજો આફ્રિકામાં પણ ગુલામીનો છેડછોક નહોતા ટેકો નહોતા આપતા. અલબત્ત પોતાના વ્યવહારમાં તેઓ સ્થાનિક આફ્રિકો જોડે જે સંબંધ રાખતા હતા તે એક પ્રકારની અર્ધ ગુલામી જેવો જ હતો. બોઅર લોકો બાઇબલના જૂના કરારમાં માનતા અને પોતાને ઈશ્વરે વરેલી કોમ માનતા. એ લોકો કાળાઓને જન્મથી જ પોતાના કરતાં નીચી જાતના માનતા. ઇંગ્લેન્ડની સરકાર સૈદ્ધાંતિક રીતે આ જાતના ભેદભાવમાં માનતી નહીં, પણ બોઅર લોકો આમાં અંગ્રેજોનો ડંભ જોતા. બોઅર લોકો ખૂબ સારા ખેડૂતો હતા અને યુદ્ધ કરવામાં કુશળ હતા. એ જોઈએ આ બોઅરને ઉત્તર અને પૂર્વ તરફ આગળ વધતા કરી દીધા. તેમણે દક્ષિણ આફ્રિકામાં રિપબ્લિકની સ્થાપના કરી, જે પાછળથી ટ્રાન્સવાલ તરીકે જાણીતું થયું. ત્યાંથી દક્ષિણે તેમણે નાતાલ સુધી પસારો દીધો, પણ અંગ્રેજ સામ્રાજ્યે તેમને ત્યાંથી પણ હટાવીને પોતાની પ્રભુસત્તા સ્થાપી. 1843માં નાતાલને રાણીની પ્રજા તરીકે બ્રિટિશ સંસ્થાન રૂપે જાહેર કરવામાં આવ્યું હતું. અસ્તું.